गुड मॉर्निंग फ्रेंड्स, जय श्री स्वामीनारायण। प्रीवियस लेक्चर में मीन्स के आपने न्यू टॉपिक स्टार्ट कर्यो हतो, ते हतो एक्सप्लेन द डेटा टाइप इन माय एसक्यूएल। तो एनी अंदर मीन्स के डेटा टाइप्स नी अंदर टोटली 4 नया टाइप डेटा टाइप्स हता। एनी अंदर मीन्स के आपने 2 जे डेटा टाइप हता एना विषे मीन्स के स्टडी करी तू। तो सो वी आर लर्न इन अबाउट टूडे के जे बीजा बे मीन्स के 2 जे डेटा टाइप बाकी छे तेना विषे मीन्स के आपणे स्टडी करीशुं। तो टोटल 4 डेटा टाइप छे। फर्स्ट ऑफ आवे छे के न्यूमरिक डेटा टाइप। सेकंड आवे छे कैरेक्टर डेटा टाइप। थर्ड आवे छे बाइनरी डेटा टाइप। फोर्थ आवे छे डेटा टाइप। ओके, तो प्रीवियस लेक्चर में आपणे न्यूमरिक डेटा टाइप एंड कैरेक्टर डेटा टाइप मीन्स विषय के स्टडी कर्यो हतो। तो न्यूमरिकल डेटा टाइप में मीन्स के आपणे एनी अंदर मीन्स के जे पार्ट्स आवता था ए क्या था, तो नंबर, प्रिसिजन स्केल। ओके, नेक्स्ट आवतुं हतुं के कैरेक्टर डेटा टाइप नी अंदर आपणे शुं करता था, तो एनी अंदर लेता था वेरिएबल टू एंड कैरेक्टर। ओके, तो आनी मीन्स के आ बने डेटा टाइप विषे मीन्स के स्टडी आपणे करी तुं। तो प्रिसिजन, तो सो प्रीवियस लेक्चर में हूँ तमने प्रिसिजन अने स्केल विषे फरीथी एक वक्त रिपीट करीश के प्रिसिजन तमे कोने कहेशो, तो प्रिसिजन नंबर हूँ अहीं टोटल 10 लईश। ओके, तो अहीं 1 2 3 4 5 6 7 8 9 एंड 0। ओके, तो आ जे छे टोटल, तमे 0 આગળ ભી લખી શકો છો એન્ડ પાછળ ભી લખી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય। ઓકે, આ છે, હું અહીંયા સ્કેલ લઈશ, તો સ્કેલમાં મારે ટોટલ કેટલા બતાવવા છે, તો 5। ઓકે, આ જ નંબરની અંદર મારે સ્કેલ ભી બતાવવા છે અને પ્રિસિઝન ભી કરવું છે। તો પ્રિસિઝન નંબર છે આ જે ટોટલ 10 નંબર છે એને તમે પ્રિસિઝન નંબર કહી શકો છો, એન્ડ સ્કેલ તો ટોટલ 5, એટલે કે અહીંયા હું ડોટ કરીશ। 5 પછી જ્યારે હું ડોટ કરું છું તો 6 7 8 9 0 એ તમારા સ્કેલ નંબર ગણાય છે। ઓકે, તો આથી પ્રિસિઝન નંબર એન્ડ સ્કેલ નંબરની વાત। વેરિયેબલ, તો વેરિયેબલની અંદર તમે ટોટલ એટલે કે કોઈ વેલ્યુ નાખો છો। ઓકે, કેરેક્ટર અહીંયા સિમ્પલ ઇન્ટીજર તમે લો છો, આઈ કેરેક્ટર તરીકે તમે કોઈ નામ લેવા માગો છો। ઓકે, તો એની અંદર મીન્સ કે ફિક્સ કોઈ વેલ્યુ નાખવાની હોય છે, જાણે કે 30। તો કેરેક્ટર મેં કેમ લીધું છે, કારણ કે અહીંયા મારે નામ એન્ટર કરાવવાનું છે, એના માટે હું કેરેક્ટરનો યુઝ કરીશ। ઓકે, તો અહીંયા જે નામ છે એ જે 30 નંબર છે એની અંદર જ હું નાખી શકીશ। જો 30 નંબરની ઉપર જો હું નામ એન્ટર કરાવવા જઈશ તો ઓટોમેટિકલી મારે આઉટપુટની અંદર શું બતાવે છે કે એરર બતાવે છે, એટલે કે અહીંયા જે પાછળ એ જ રીતે વેરિયેબલમાં મેં 2 લખેલું છે, અહીંયા 10 લખું છું, તો આ તમારી વેલ્યુ ફિક્સ ગણાય છે, એ વેલ્યુની અંદર જ મીન્સ કે તમારે જે છે એ નામ જે કે વેલ્યુ છે એની અંદર જ તમારે ડેટા એન્ટર કરાવવાના રહે છે। તો સો પ્રિસિઝન નંબરની અમુક મીન્સ કે સ્ટોરેજ છે કે પ્રિસિઝન નંબર છે કેટલા નંબર સુધીની મીન્સ કે સ્ટોરેજ રાખે છે, તો અહીંયા હું પ્રિસિઝન નંબર એન્ડ સ્ટોરેજ। ઓકે, અહીંયા પ્રિસિઝન નંબર લઉં છું હું અને ત્યાં આગળ હું સ્ટોરેજ લઈશ। અહીંયા હું 1 to 9 લખાઈશ, તો 5 બાઇટ સુધીની મારે સ્ટોરેજ આવે છે। 10 to 10 લખાઈશ, તો અહીંયા જાણે કે 5 to 10। ઓકે, તો અહીંયા શું આવે છે કે મારે 9 બાઇટ્સની મીન્સ કે સ્ટોરેજ આવે છે,
ओके नेक्स्ट आवे छे वीस थी अठावीस नंबर हूँ लईश तो मारे अहीं तेर बाइट सुधीनी मीन्स के स्टोरेज बतावे छे एंड अहीं हूँ ओगणतीस थी आड़त्रीस लईश तो मारे अहीं सत्तर बाइट सुधीनी मीन्स के स्टोरेज बतावे छे तो आ थी तमारे प्रिसिजन नंबरनी स्टोरेज एटले के तमे प्रिसिजन नंबरमां वन टू नाइन नंबर एड करावो छो तो फाइव बाइट्सनी स्टोरेज रोके छे टेन टू टेनमां नाइन बाइट्स 20 टू 28 માં 13 બાઇટ્સ એન્ડ 29 ટુ 38 માં 70 બાઇટ્સ ની મીન્સ કે સ્ટોરેજ મીન્સ કે નો મીન્સ કે સ્ટોરેજ રાખે છે તો ઓકે તો હવે પછીનો નેક્સ્ટ આપણો આ ડેટા ટાઈપ આવે છે તે છે બાઇનરી ડેટા ટાઈપ બાઇનરી ડેટા ટાઈપ તમે કોને કહેશો તો બાઇનરી ડેટા ટાઈપ તો બાઇનરી ડેટા ટાઈપ તમે કોને કહો છો તો જે ડેટા ટાઈપની અંદર રો એન્ડ લોંગ રો રો એન્ડ લોંગ રોનો મીન્સ કે સમાવેશ થાય છે એને તમે બાઇનરી ડેટા ટાઈપ કહી શકો છો એટલે કે આની અંદર બાઇનરી ડેટા ટાઈપની અંદર તમે ઇમેજ ફાઇલ ઓડિયો વિડીયો જેવી જે ફાઇલ છે એ એડ કરાવી શકો છો ઓકે બાઇનરી ડેટા ટાઈપની અંદર તમે કેવા પ્રકારના ડેટા એડ કરાવો છો તો ઇમેજ ફાઇલ ઓડિયો એન્ડ વિડીયો જેવી જે ફાઇલ આવે છે એ તમે એડ કરાવી શકો છો તો સૌથી પહેલાં મીન્સ કે રો તો રોમાં શું આવે છે તો રો શું છે કે રો બાઇનરી ડેટા ટાઈપ સ્ટોરેજ રોકે છે બાઇનરી ડેટા ટાઈપ સ્ટોર કરે છે અને તેની સાઇઝ હોય છે મીન્સ કે સ્ટોરેજ તમે કહી શકો છો તો કેટલા સુધી સ્ટોરેજની મીન્સ કે સ્ટોર કરે છે બાઇનરી ડેટા તો 255 જે છે એ ડેટા ટાઈપ્સનો મીન્સ કે એ સ્ટોર કરે છે ઓકે રો છે રોની અંદર મીન્સ કે સિમ્પલી અહીંયા બાઇનરી છે તો બાઇનરી ડેટા એડ થવાના તો કેટલા સ્ટોરેજ સુધીની મીન્સ કે ઇમેજ ફાઇલ ઓડિયો વિડીયો મીન્સ કે સ્ટોર કરી શકે છે તો 225 ડેટા ટાઈપ સુધીની મીન્સ કે એ એડ કરી શકે છે નેક્સ્ટ આવે છે લોંગ ડેટા ટાઈપ લોંગ ડેટા ટાઈપ શું કરે છે તો એ લાર્જ અમાઉન્ટ ઓફ બાઇનરી ડેટા ટાઈપ સ્ટોરેજ ઓકે જે લોંગ રો છે એ લાર્જ અમાઉન્ટ ઓફ બાઇનરી ડેટા એટલે કે જે બાઇનરી ડેટાના જે ડેટા છે એ લાર્જ હોય એટલે કે જે મોટા ડેટા હોય એને સ્ટોર કરે છે તો એની અંદર સ્ટોરેજ આવે છે કે કેટલા સ્ટોર સુધીના એ ડેટા સ્ટોર કરી શકે છે તો અપ ટુ 2 GB સુધીના ડેટા એ સ્ટોર કરી શકે છે તો આ થઈ આપણી બાઇનરી ડેટા ટાઈપની વાત હવે નેક્સ્ટ આવે છે કે ડેટ ડેટા ટાઈપ તો ડેટ ડેટા ટાઈપ કઈ રીતે વર્ક કરે છે તો ડેટ ઉપરથી જ મીન્સ કે તમને આઈડિયા આવી જાય છે કે આની અંદર ડેટ ડેટા ટાઈપ છે તો એની અંદર ડેટ ટાઈમ ટાઈમ સ્ટેમ્પ વગેરે મીન્સ કે તમે એડ કરાવી શકો છો તો ડેટ ડેટા ટાઈપ તો આની અંદર તમે શું એડ કરાવી શકો છો ડેટ ટાઈમ ડેટ ટાઈમ એન્ડ ટાઈમ સ્ટેમ્પ છે આ ડેટા ટાઈપ મીન્સ કે તમે એડ કરાવી શકો છો તો સૌથી પહેલાં આપણે લઈએ કે ડેટ તો ડેટ છે
एनी अंदर तमे बट मीन्स के कम्पलसरी एनी अंदर तमे डेटा ज एड कराई सको छो, तो ई डिस्प्ले शू करे छे, इट डिस्प्ले डेट वेल्यू, एटले कि डेट डेटा टाइप छे, डेट वेल्यू डिस्प्ले करे छे, अने तेनी फॉर्मेट होय छे डीडी मंथ एंड ईयर। आ फॉर्मेट थ्रू मीन्स के तमे डेटा एड कराई सको छो, ओके। तो फॉर एक्जाम्पल फॉर एनी सिंटेक्स आवशे के डेट कॉलम नेम डेट, ओके। आनी सिंटेक्स आवे छे डेटनी के कॉलम नेम एंड डेट, सॉरी फॉर एक्जाम्पल में अहीं तमे लई शको छो के एज डेट, ओके। तो आज मैं कॉलम नेम एंड डेट ने बात करी, तो फॉर अहीं एक्जाम्पल तरीके हूँ तमने बताऊँ के अहीं तमारे कम्पलसरी डेट लखवा डे लखवानो छे, मंथ आवशे अने ईयर, आ प्रमाणे ज मीन्स के तमारी डेट छे मीन्स के डिस्प्ले थाय छे। अदरवाइज तमे अने पहला आ रीते करो तो आ सीस्टम रॉन्ग बतावे छे, अने आ सीस्टम थी तमे करो तो डेट डेटा टाइपनी अंदर એટલે કે ડેટ ડેટા ટાઈપની અંદર તમને મીન્સ કે આઉટપુટ છે એ રાઇટ બતાવે છે। તો કમ્પલસરી આ ફોર્મેટ થ્રુ મીન્સ કે તમારે કોલમની અંદર મીન્સ કે તમારું જે નેમ છે એની ડેટ આપવાની હોય છે, તો તમારે આ ફોર્મેટથી આપવાની રહે છે। નેક્સ્ટ આવે છે ડેટ ટાઈપ, નેક્સ્ટ આવે છે ડેટ ટાઈપ। એ શું કરે છે, તો ઇટ ડિસ્પ્લે ડેટ ટાઈમ વેલ્યુ, એટલે કે આની જે ફોર્મેટ આવે છે એ રીતે હોય છે, વાય વાય મંથ એન્ડ ડી, ઓકે। આ જે છે પહેલાથી રિવર્સ હોય છે, તો એની અંદર આવે છે સેકન્ડ મીન્સ કે તમે ડેટ નાખી શકો, તો અવર્સ મિનિટ પર સેકન્ડ બી મીન્સ કે તમારે એડ કરાવવા પડે છે, ઓકે। તો આની સિન્ટેક્સ આવે છે કોલમ નેમ, ઓકે, કોલમ નેમ, ઓકે। અહીંયા આવે છે એક્ઝામ્પલમાં ડેટ જોઈન ઓફ ડેટ ટાઈમ, ઓકે। તો બંનેમાં ફરક એટલો છે કે જ્યારે તમે ડેટ નાખાવો છો તો તમારે મંથ, ઓકે, કે ડે મંથ એન્ડ મીન્સ કે ઇયર થ્રુ મીન્સ કે એડ કરાવવાનું હોય છે, જ્યારે ડેટ ટાઈમમાં તમારે પહેલાં ઇયર એડ કરાવવાનું હોય છે, પછી મંથ આવે છે એન્ડ ફિર તમારો ડેટ તમે એડ કરાવી શકો છો। તો આની ફોર્મેટ આ રીતે આવે છે, પ્લસ અવર્સ એટલે કે તમે જે ડેટ એડ કરાવો છો, તો ફોર એક્ઝામ્પલ તરીકે લઉં તો તમારે જે ડેટ હોય તો સિમ્પલી તમારી ડેટ કઈ છે, તો મીન્સ કે 10 ડેટ છે, ઓકે। તો એ કેટલા કલાકની અંદર મીન્સ કે જોઈન કર્યું હતું, તો અહીંયા 1 hour લખી શકો, ઉપર કેટલી મિનિટ થઈ હતી તો એ તમારે લખવાનું હોય, એ મિનિટ બી એડ કરાવવી પડે છે, પર સેકન્ડ કેટલી સેકન્ડ હતી તો 5 seconds। તો આ કમ્પલસરી મીન્સ કે ડેટ ટાઈમની અંદર એડ કરાવવાનું રહે છે। તો આ વાત થઈ ડેટ ટાઈમની। નેક્સ્ટ આવે છે ટાઈમ સ્ટેમ્પ, નેક્સ્ટ આવે છે આ સિમ્પલ ફોર્મેટ જ છે કે તમે પ્રેક્ટિકલની અંદર જ્યારે ટેબલ બનાવો છો
અને જ્યારે એડ કરવાનું આવે છે કે ડેટ ટાઈમ ડેટ એન્ડ ટાઈમ સ્ટેમ્પ, તો તમે કઈ રીતે એડ કરાવી શકો છો એની સિમ્પલી મીન્સ કે શું છે કે મેથડ છે, તમારે આ રીતે પ્રેક્ટિકલની અંદર એડ કરવાનું રહે છે. તો ટાઈમ સ્ટેમ્પ છે શું કરે છે, તો ઇટ્સ ડિસ્પ્લે ડેટ એન્ડ ટાઈમ. ટાઈમ સ્ટેમ્પ છે, ડેટ અને ટાઈમ બંને શું કરે છે, તો ડિસ્પ્લે કરે છે. તો અહીંયા શું આવશે સિન્ટેક્સમાં, કોલમ ઓકે નેમ ટાઈમ સ્ટેમ્પ ઓકે, કે કોલમ તમે જે લો છો એની અંદર નેમ એડ કરાવીને એની ડેટ અને ટાઈમ બંને તમારે એડ કરાવવું પડે છે. નેક્સ્ટ આવે છે કે એક્ઝામ્પલ લોગિન એટ ટાઈમ સ્ટેમ્પ એટલે કે જ્યારે બી મીન્સ કે તમે ટાઈમ સ્ટેમ્પ મીન્સ કે એન્ટર કરાવવા માગો છો તો કમ્પલસરી તમારે લોગિન કરાવીને તમારે ડેટ અને ટાઈમ બંને મીન્સ કે એડ કરાવવાનું રહે છે. ઓકે, તો કમ્પલસરી તમારે આની અંદર જે ડેટા ટાઈપ છે માય એસક્યુએલની અંદર, એની અંદર તમારે મીન્સ કે ટોટલી 4 ડેટા ટાઈપ આવે છે યુ મીન્સ કે સ્ટડી કરવામાં, પણ એના સિવાય બી એક છે કે જે સ્ટ્રીંગ વેલ્યુ સ્ટ્રીંગ ડેટા ટાઈપ એ કઈ રીતે વર્ક કરે છે એ હું તમને બતાવીશ. સો સ્ટ્રીંગ ડેટા ટાઈપ છે એ તમારે મોસ્ટલી યુઝ કરવામાં આવતો નથી, તો બી આપણે એની વિશે સ્ટડી કરી દઈએ. તો બાય ચાન્સ તમારે કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય એક્ઝામમાં અથવા પ્રેક્ટિકલમાં, તો એ તમે કરી શકો સ્ટ્રીંગ ડેટા ટાઈપ. સ્ટ્રીંગ ડેટા ટાઈપ તમે કોને કહેશો, તો જેની ઇટ્સ ફિક્સ લેન્થ કેરેક્ટર સ્ટ્રીંગ એન્ડ વી કેન સ્ટોર, એટલે કે તમે એની અંદર મિનિમમ મેક્સિમમ 8000 સુધીના જે ડેટા છે સ્ટ્રીંગના એ તમે એડ કરાવી શકો છો, એન્ડ ઈ સ્ટોર મેક્સિમમ 8000 કેરેક્ટર. ઓકે, તો એની અંદર તમે મેક્સિમમ 8000 સુધીના જે કેરેક્ટર છે એ તમે એડ કરાવી શકો છો. તો એની અંદર કે જ્યારે બી તમે 8000 સ્ટોર કરાવો છો ડેટા, તો એની સ્ટોરેજ એના ઉપર ડિપેન્ડ હોય છે, તો બેઝ ઓન ડિફાઈન ડેટા, એટલે કે તમે જે ડેટા લો છો એ કેવા પ્રકારના છે અને કેટલા સ્પેસના મીન્સ કે બનેલા છે એ પ્રમાણે મીન્સ કે તમે એની અંદર સ્ટોર રાખી શકો છો. ઓકે, તો એની અંદર બી અમુક પાર્ટ્સ આવે છે સ્ટડી કરવાના. તો સૌથી પહેલું તો સ્ટ્રીંગ જે ડેટા ટાઈપ છે એ કઈ રીતે સેના થ્રુ મીન્સ કે વર્ક કરે છે, તો વેરકેર એન્ડ વેરકેર મેક્સ થ્રુ મીન્સ કે વર્ક કરે છે. ઓકે, આ કેરેક્ટર હતું. નેક્સ્ટ આવે છે કે વેરકેર એન, એટલે કે એક કેરેક્ટર સ્વરૂપે તમે એની અંદર ડેટા એડ કરાવી શકો છો. નેક્સ્ટ આવે છે કે વેરકેર એન, તો વેરકેર એનમાં શું આવે છે કે આ જ રીતે કે લેન્થ સેમ ટુ છે કે કેરેક્ટર સ્ટ્રીંગ મીન્સ કે જે એની લેન્થ હોય છે, લેન્થ ફિક્સ લેન્થ ઓફ
कैरेक्टर स्ट्रिंग एंड मैक्सिमम 8000 डेटा स्टोर એટલે કે વેરકેર મીન્સ કે સ્ટોર કરીને રાખે છે. સિમ્પલ આગળ જે કેરેક્ટર જે રીતે સ્ટોર કરતા હતા એ જ રીતે મીન્સ કે રાખે છે. પણ આની અંદર તમે જે મેક્સિમમ 8000ના જે કેરેક્ટર ડેટા સ્ટોર કરાવો છો તો આની અંદર અપ ટુ ઓકે કે 2 bytes નંબર હોય કે એ જે ડેટા છે એ બાઇટ્સમાં હોય તો જ મીન્સ કે તમે સ્ટોર કરાવી શકો છો. 2 bytes નંબર ઓફ ડેટા સ્ટોર ઓકે એટલે કે આમાં તમે જે ડેટા હોય એના મીન્સ કે બાઇટ્સમાં છે કેબીમાં છે એમબીમાં છે એ રીતે મીન્સ કે તમે મેક્સિમમ 8000 સુધીના તમે કોઈ બી ડેટા સ્ટોર કરાવી શકો છો કેરેક્ટરની અંદર. જ્યારે વેરકેર એનમાં તમે 8000 ડેટા કેરેક્ટર છે સ્ટોર કરાવી શકો છો. પણ કેવા ડેટા? તો 2 bytes સુધીના જે ડેટા છે એ જ મીન્સ કે જો 2 bytesવાળા જે ડેટાના નંબર છે એ જ તમે સ્ટોર કરાવી શકો છો. નેક્સ્ટ આવે છે કે વેરકેર મેક્સ ઓકે. તો વેરકેર મેક્સ કઈ રીતે વર્ક કરે છે? વેરકેર મેક્સ તો ઇટ્સ વેરિયેબલ લેન્થ કેરેક્ટર સ્ટ્રીંગ એન્ડ વેર કેન સ્ટોર અપ ટુ 2 GB સુધીના મીન્સ કે આપણે ડેટા સ્ટોર કરાવીએ છીએ કે આની અંદર જે છે એ વેરિયેબલ લેન્થ કોઈ ફિક્સ હોતી નથી. વેરિયેબલ લેન્થ ઓફ કેરેક્ટર એટલે કે પહેલાંમાં તમે જે ડેટા લેતા હતા એ ફિક્સ લેન્થના જ તમે કેરેક્ટર ડેટા ટાઈપ વેરિયેબલના લઈ શકતા હતા. જ્યારે આમાં કોઈ વેરિયેબલની લેન્થ ફિક્સ હોતી નથી. વેરિયેબલ લેન્થ સ્ટોર ઓફ કેરેક્ટર ઓકે. પણ આને તમે અપ ટુ જે તમારા વેરિયેબલ જે છે કેરેક્ટર જે કેરેક્ટરના વેરિયેબલ છે અપ ટુ તમે 2 GB સુધી સ્ટોર કરી શકો છો. અપ ટુ 2 GB સ્ટોર કેરેક્ટર ડેટા ટાઈપ ઓકે એટલે કે 2 GB સુધીના ડેટા તો તમે સ્ટોર કરી શકો છો. પણ આની અંદર એક કન્ડિશન છે કે કેવા ડેટા? તો ઓનલી 2 bytes નંબર હોય એવા જ મીન્સ કે 2 GB સુધી તમે ડેટા સ્ટોર કરી શકો છો. તો સ્ટ્રિંગની અંદર આપણે કેરેક્ટર જોયું તો કેરેક્ટરની અંદર તમે કે 8000 સુધીના મીન્સ કે ડેટા સ્ટોર કરાવી શકો છો. પણ કેવા? કે એની ફિક્સ લેન્થ હોય છે કે બેઝ ઓન ડેટા કે ડેટાના જે ટાઈપ છે કેવા પ્રકારનો છે એ પ્રમાણે તમે સ્ટોર કરાવો છો. જ્યારે વેરકેર એની અંદર તમે ફિક્સ ડેટા ટાઈપ વેરિયેબલ લો છો એની અંદર બી તમે 8000 સુધીના ડેટા સ્ટોર કરાવો છો. પણ કેવા ડેટા? કે 2 bytes સુધીના જે ડેટા છે એની જે સ્પેસ છે 2 bytesને એટલે કે જે ડેટા બને છે એ 2 bytesનો જ બનેલો હોવો જોઈએ એવા ડેટા તમે સ્ટોર કરાવો છો. જ્યારે વેરકેર મેક્સ એટલે કે વેરકેર મેક્સિમમની અંદર તમે કોઈ લેન્થ ફિક્સ હોતી નથી. અમે તમે કોઈ બી કેરેક્ટરના મીન્સ કે તમે વેરિયેબલ લઈ શકો છો. પણ એની અંદર જે સ્ટોરેજ છે એ 2 GBની છે. તો 2 GBના તમે ડેટા 2 GB સુધી તમે કેરેક્ટર જે કેરેક્ટર વેરિયેબલ લેન્થ છે તમે સ્ટોર કરાવો છો. પણ કન્ડિશન એ છે કે આની અંદર બી તમે 2 bytesવાળા જે ડેટા છે નંબર છે ડેટાના નામ છે એ તમે એડ કરાવી શકો છો. તો આજે આપણે મીન્સ કે ડેટા ટાઈપનો જે ટોપિક છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે જે સિમ્પલ જે ડેટાની સ્ટોરેજ છે કે સ્ટ્રિંગ છે બુલિયન છે કઈ કઈ રીતે વર્ક કરે છે એ જોઈશું. પ્લસ તમારે જે ક્વેરી એટલે કે જે પ્રેક્ટિકલની અંદર જે ક્વેરી લખવાની આવે છે કે જે આપણે DBML DDL કમાન્ડની અંદર મીન્સ કે તમે શીખ્યા એ ક્વેરી મીન્સ કે કમાન્ડનો યુઝ કરીને કઈ રીતે લખી શકીએ છીએ એ તમે ચેક મીન્સ હોય તો તમને કરાઈ છે. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.